નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર કરેલ એવા ખેડૂતના ખેતરમાં આપણે ઉપસ્થિત છીએ. તો આપણે ખેડૂત પાસેથી જાણીએ કે એના કયા કપાસનું વાવેતર કરેલ છે, એમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરેલ છે, કે એને કઈ દવાનો રાઉન્ડ કરેલો છે, કે જેથી કરીને એટલો કપાસ એનો સારો દેખાય છે. તો સૌ પ્રથમ તો આપણે ખેડૂતનું નામ જાણીએ કે ખેડૂતનું નામ શું છે. તમારું નામ? મારું નામ ધર્મેશ દેવકુભાઈ રામાણી. તો ધર્મેશભાઈ, તમારું ગામ? મારું ગામ ખંભાળિયા. ધર્મેશભાઈ, ખંભાળિયા ગામના અમે ધર્મેશભાઈના ખેડૂતમાં ઉપસ્થિત છીએ કે જેણે આ કપાસનું વાવેતર કરેલું છે. ધર્મેશભાઈ, આપણે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવાની છે, જેથી કરીને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, વધુ ફાયદો થાય, એ માટે આપણે સાચી, સરળ અને સચોટ માહિતી આપવાની છે. આપણે ખોટું જરાય નથી બોલવાનું. આપણે કોઈ કંપનીને પ્રમોટ નથી કરવી, કે કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરવી, કે કોઈ કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ નથી કરવું. આપણે ખેડૂતો સુધી એકદમ સાચી માહિતી પહોંચાડવાની છે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય અને ઓછો ખર્ચો થાય. તો ધર્મેશભાઈ, આ જે કપાસનું વાવેતર દેખાય છે, એ ક્યાં કપાસનું વાવેતર કરેલ છે? આ કપાસ પુષ્પા કપાસનું વાવેતર કરેલ છે. પુષ્પા કપાસનું વાવેતર કરેલ છે. આ કેટલા વીઘાનું વાવેતર હશે? અમારે 7.5 વીઘાનો કપાસ છે. તો બધોય તમે પુષ્પા જ વાવેલો? બધે પુષ્પા જ વાવેલો. 7.5-7 વીઘાનો તમે પુષ્પા વાવેલો. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? બિયારણ બહુ સારી ક્વોલિટી છે. ખેડૂતોને વાવવી જોઈએ કે ના વાવવી જોઈએ? વાવવી જોઈએ. ઓકે. તો આ પુષ્પા કપાસ તમે 7 વીઘાનું જે વાવેતર કરેલું, એમાં પાયામાં કેવું ખાતર તમે આપેલું? પાયામાં મેં ખાલી DAP આપેલું છે. DAP એક જ? હા, એક જ DAP. પછી ઉપરથી કોઈ ખાતરના રાઉન્ડ? ઉપરથી મેં 2 રાઉન્ડ કરેલા છે, યુરિયા સલ્ફરના. ખાલી યુરિયા અને સલ્ફરના 2 જ રાઉન્ડ? ખેડૂત મિત્રો, પાયામાં DAP ખાતર અને ઉપરથી આપણે યુરિયા અને સલ્ફર આપેલું છે. આ કપાસ જે છે એ કેટલા દિવસનો કપાસ હશે? કપાસ અત્યારે 60-65 દિવસનો થઈ ગયો છે. 60-65 દિવસનો કપાસ છે. તો આ કપાસ 60-65 દિવસનો છે, આની વૈધનક ઉણપ સારી છે. તો એના માટે તમે શું કરેલું, કે કઈ દવા તમે એને આપી કે જેથી કરીને એટલો કપાસ સારો દેખાય છે? આમાં મેં જીગરી અને વરદાન પ્લસ આપેલું છે. પાયામાં જીગરી ને વરદાન પ્લસ તમે કઈ રીતે એને આપેલું? એને મેં ડ્રીપથી જ આપેલું છે. ડ્રીપથી આપેલું છે? તો જીગરી અને વરદાન પ્લસ તમે જે ડ્રીપથી આપેલું, તો એનો ફાયદો શું, શા માટે તમે એને આપ્યું હતું? એનો ફાયદો એ છે કે કપાસ મારે પહેલાં વૈધ નહોતો કરતો, મૂળનો વિકાસ નહોતો થતો, એના માટે આપેલું છે. એ આપ્યા પછી બહુ સારું રિઝલ્ટ મળ્યું. જીગરી અને વરદાન પ્લસ તમે આપ્યું છે પાયામાં આપણે વૈધ અને મૂળનો વિકાસ કરવા માટે, તો એના રિઝલ્ટ બહુ તમને સારા મળ્યા? બહુ સારું રિઝલ્ટ. એના હું તમે જીગરી અને પ્રોસીડ પાયામાં આપ્યું, એના રિઝલ્ટ તમને બહુ સારા મળ્યા, તો જેથી કરીને તમારા કપાસમાં વૈધ થાય અને કુણે પે. તો હવે પછી આમાં તમે દવાના રાઉન્ડ ક્યાં કરેલા? દવાના અત્યાર સુધીમાં અમે 2 જ રાઉન્ડ કરેલા છે. 2 જ રાઉન્ડ કરેલા? કઈ કઈ દવાના રાઉન્ડ કરેલા? પહેલો તો મેં સાદો ડોઝ જ મારેલો હતો. સાદો? બીજા રાઉન્ડમાં આપણે આ ફાલ ફૂલ માટે વેદાંત મારેલું છે. બરોબર. તો તમે અત્યાર સુધીમાં 60 દિવસના કપામાં 2 જ રાઉન્ડ કરેલા, તો એનાથી આપણને ખબર પડે કે આમાં સૂચિયા જીવાતનું પ્રમાણ ઓછું હશે, એનાથી જ આપણે રાઉન્ડ વધુ મારવા પડતા નથી. બરોબર. તો આ કપાસની વેરાયટી પણ સારી કહેવાય કે સૂચિયા જીવાત આવવા નથી દેતી. તો ધર્મેશભાઈ, તમે જે આ વરદાન દવા કીધી કે બીજા રાઉન્ડમાં મેં વરદાન દવા નાખી, તો વરદાન દવા શા માટે નાખી તમે? વરદાન દવા ફાલ લગાડવા માટે નાખી હતી. બરોબર. ફાલ દેખાતો નહોતો, એટલે વરદાન માર્યા પછી મારે ફાલ ફૂલ ને બહુ સારું છે, જોઈ શકો છો તમે. તો આ જે વરદાન દવા તમે મારી ફાલ ફૂલ પછી તમને દેખાણો, તો વરદાન દવાનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? વરદાન દવાનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું મને. બહુ સારું. તો ખેડૂત મિત્રોને આપણે આ બિયારણ વાવવું જોઈએ અને દવા પણ આપણે એ રીતના છાંટવી જોઈએ કે જે જરૂર છે. બરોબર. તો તમે જે દવાના રાઉન્ડ કર્યા, તમે જે દવા પાયામાં આપી, એનો ઉપયોગ ખેડૂત મિત્રોને કરવો જોઈએ કે ન કરવો? અવશ્ય કરવો જોઈએ. ચોક્કસ. એનાથી શું ફાયદા થાય? એનાથી ઘણો મોટો ફાયદો થાય એમ છે. જો આ રાઉન્ડ કર્યા પછી આપણે ફાલ ફૂલ ને બધું સારું લાગી ગયું છે. ઓકે. તો ધર્મેશભાઈ, ટૂંકમાં આપણે જે આ તમે દવાના રાઉન્ડ કર્યા, એના ફાયદા ઘણા મળ્યા. ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, અને વધુ ઉત્પાદન એટલે ખેડૂતો માટે વધુ ફાયદો. તો ખેડૂતો મિત્રો, આવી સરળ, સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વધુ જાણકારી માટે અમારા નંબર છે 87-80-62-75, અને બીજા હેલ્પલાઇન નંબર છે 90-231-93-96-89. અસ્તુ.